જો આપણે આવી કોઈ અસમતાનો ઉકેલ શોધવો હોય, x પ્લસ ટુ લેસ ધેન માઇનસ આઠ આપેલા છે આ, તો અહીંયા પહેલાં તો x કઈ પ્રકારના એ શોધવા પડે. એના માટે આપણે બેને પેલી સાઈડ મોકલી દઈએ તો x નાના થાય માઇનસ દસ કરતાં. એટલે આ જે કાંઈ x છે, આવા x, એ તમારે આ અસમતાનો ઉકેલ કહેવાય. હવે માઇનસ દસ કરતાં નાના, હવે જો પ્રાકૃતિક સંખ્યા કહે તો ઉકેલ શું આવે? તો કે માઇનસ દસ થી નાની કોઈ પ્રાકૃતિક હોય જ નહીં, તો ઉકેલ ગણ તમારે ખાલી ગણ થાય. પછી જો ઝેડ માંથી કહીએ તો ઉકેલ ગણ શું થાય? આ જરા સમજીએ. આ જ જગ્યાએ અસમતા જ આપેલી હોય પણ એક્સ તમને ઝેડ માંથી લેવાના કીધા હોય, તો માઇનસ દસ થી નાની પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યાઓ જે છે કંઈક આવા પ્રકારની આવી શકે. સંખ્યા રેખા ઉપર જુઓ તો આ માઇનસ દસ, એના પછી આવશે માઇનસ અગિયાર, આ માઇનસ બાર, માઇનસ તેર, અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી આવે. એટલે માઇનસ દસ થી નાની છે, જો આ ઇક્વલ નથી તો માઇનસ દસ થી નાની બધી સંખ્યાઓ ઝેડની માઇનસ અગિયાર, માઇનસ બાર, માઇનસ તેર, આ બધા એના ઉકેલ તરીકે થશે. હવે આ જ જગ્યાએ જો તમને અસમતા જ આપેલી હોય પણ તમને જો એમ કીધું હોય કે એક્સ આરમાંથી લેવાના છે, તો ઉકેલ કઈ રીતે મળે? તો કે માઇનસ દસ થી નાની તમામ વાસ્તવિક સંખ્યા જો જોતી હોય તો તમારે સંખ્યા રેખા ઉપર આ બધી સંખ્યાઓ આવે. અહીંયા છે માઇનસ દસ, હવે આ નથી લેવાની, આ નથી લેવાની, ઇક્વલ નથી, એટલે આ કાઢ નાખો. એનાથી નાની બધી જ આ બાજુની તમામ સંખ્યાઓ બધી, તો આ તરફ તમારે માઇનસ અનંત સુધીની બધી સંખ્યા આવશે. તો માઇનસ ઇન્ફાઇનાઇટથી માઇનસ દસ સુધીની તમામ સંખ્યાઓ આ અસમતા માટેનો ઉકેલ થાય.